बाळको श्री ज्ञान ज्योति एज्युकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर ने YouTube चैनल में आप हार्दिक स्वागत करू छु। बाळको आज आप गुजराती में वार अने महीनाओना नाम शीखीशु, तो तमारे शीखवा छे ने। चलो आपणे ते पहेला एक वार्ता सांभळी जो शु छे। वार्ता नाम गायो अने वार। जो एक वक्त नी वात छे, एक जंगल में चार गायो संपीने रहती थी। कितनी? चार गायो। तेमनी वच्चे गाढ़ मित्रता थी। शू? गाढ़ मित्रता, पक्की दोस्ती थी। तेमने एक बीजा विना चाले ज नहीं, गमे क्या चाहे तो साथे साथे ज ए गायो रहती थी। ए गमे क्या चाहे तो साथे साथे रही परे चरे एक साथे ते गमे क्या चाहे तो पण જો એમને બધા એ ગાયો રહે કે ગમે ત્યાં જાય જ્યાં સાથે ફરે ચરે, તો જે એટલો બધો સંઘ હતો ને, તો એમને જો બીજા પશુઓ જોઈએ ને તો એમને આમ એમના ઉપર રાજ થાય, ચીડાય। જો એમ ચરવા ગયો હોય તો ક્યારેક કોઈ પશુ રહ્યું એમના ઉપર આમ હુમલો કરે ને, તો એ ચારે ગાયો ભેગી થાય અને એ પશુને ઉગાડી દેતી। અને જે પશુ રહ્યો આ ચાર ગાયો ભેગી થાય એટલે શું કરે, પોતાનો જીવ બચાવવા માટે ભાગતું થાય। આ જંગલમાં એક શું રહેતો હતો, વાઘ રહેતો હતો। કેટલા દિવસથી આ જે ગાયો ચારે ચરતી હતી એના ઉપર આ વાઘની શું થતી નજર રહેતી હતી। એને થતું કે આ ચારે ગાયો ક્યારે છૂટી પડે અને હું આમને ખાઈ જાઉં, એમ એ છૂટી જ ના પડતી। તેને હુમલો કરવાની બહુ મન થતું, પણ એ ચારે ભેગી થાય એટલે એ હુમલો કરવાથી બેતો હતો, એની હિંમત જ ન ચાલે કે હું એના પર હુમલો કરું। પણ ક્યારેક એવું બન્યું કે ચારે ગાયો રહી એમના વચ્ચે મન દુઃખ થયું। શું? કે વાત બની એસી એવી કે એ એકાની જીભ પર બોલતી બંધ થઈ ગઈ, એટલે હારે હારે બોલતી ચલતી બંધ થઈ અને અલગ અલગ પડી ગઈ। વાઘ તો આવી તપને જરા જોઈ રહ્યો હતો। શું? વાઘને તો જોતું હતું કે આ ચારે ગાયો જુદી પડી જાય અને હું એક એકને કરીને ખાઈ જાઉં। પછી ચારે ગાયો શું કરે, વારાફરતી વારાફરતી ચરવા જાય, એક આમ જાય તો બીજી પેલી બાજુ જાય, એ રીતે અલગ અલગ જગ્યાએ ચરવા માંડી। આ વાઘે શું કર્યું, એક એક ગાયો પર હુમલો કર્યો અને ચારે ગાયોને ખાઈ ગયો। તો આજની વાર્તા હવે જો આપણે વાઘના નામ શીખીશું, વાઘના નામ આપણે શું બોલીએ, કેટલા આપણા વાઘ કેટલા છે, સાત, પણ આપણે બોલીએ અઠવાડિયું, તો આપણે અહીંયા વાઘના નામ શીખીશું। તો જુઓ તો પેલો વાઘ કયો આવે, રવિ વાઘ। કેવો? રવિવાર। શું કહેવાય? રવિવાર। પછી એના પછી તો કે સોમવાર। શું? સોમવાર। પછી મંગળવાર, તેઓ મંગળવાર। એના પછી તો કે બુધવાર, કયો છે? બુધવાર। બુધવાર પછી ગુરુવાર, અને એના પછી શુક્રવાર, અને એના પછી કે શનિવાર। તો આપણે એકવાર અહીંયા બોલી જો, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર। શું? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર, આ હતા સાત વાર્તા। એમાં જો રવિવાર પછી સોમવાર જ આવે, પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, અને જો શનિવાર પહેલા શુક્રવાર, શુક્રવાર પહેલા ગુરુવાર, ગુરુવાર પહેલા બુધવાર, બુધવાર પહેલા મંગળવાર, મંગળવાર પહેલા સોમવાર અને રવિવાર, આ રીતે વાર આવે। તો અને રવિવાર અને મંગળવાર વચ્ચે સોમવાર આવે, એ રીતે આ બધા સાથે સાથે
પહેલાનો વાર કરવાનો છે અહીંયા સુજે સમાર પહેલા કયા વાર આવશે તો સમાર પહેલા રવિવાર બુધવાર પહેલા તો કે મંગળવાર શનિવાર પહેલા કયા વાર આવે તો કે શુક્રવાર એ રીતે આ ગુરુવાર એના પહેલા કયા વાર આવે તો કે બુધવાર આ રવિવાર એના પહેલા કયો વાર આવશે તો કે શનિવાર આ હતા વાર હવે જો વચ્ચે કયો વાર આવે તે કહેવાનું છે શું છે ગુરુવાર ગુરુવાર પછી કયો આવે તો કે શુક્રવાર શનિવાર પછી રવિવાર સોમવાર પછી મંગળવાર એ રીતે શુક્રવાર પછી તો કે શનિવાર આવે મંગળવાર પછી સોમવાર
फागुन चैत्र वैशाख जेठ आषाढ श्रावण भादरवो ने आसो કેટલા છે તો કે કારક માસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો કેટલા છે તો કે 12 કારક પહેલા કાટ પછી માસર માસર પછી પોષ પોષ પછી મહા મહા પછી ફાગણ ફાગણ પછી ચૈત્ર ચૈત્ર પછી વૈશાખ વૈશાખ પછી જેઠ જેઠ પછી અષાઢ અષાઢ પછી શ્રાવણ અને શ્રાવણ પછી આવે ભાદરવો ભાદરવો પછી આસો આ રીતે આ એક વર્ષના આપણા ગુજરાતી 12 મહિના છે કારક માસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આ રીતે આપણા 12 મહિના છે
વચ્ચે કયા મહિના આવશે માસર અને મહા વચ્ચે કયો મહિનો આવે પોષ આવે કે જે શું માસર અને મહા વચ્ચે કયો મહિનો આવે પોષ કે જે તો કે પોષ પોષ માં મહા માસર પોષ મહા એ રીતે એટલે ભાદર ભાદરવો અને કાર્તક વચ્ચે કયો મહિનો આવશે આસો કે ચંદ્ર તો કે આસો એ રીતે પાગણ અને ચૈત્ર વૈશ્ય કયો મહિનો આવશે શું કરવાનું છે ગુજરાતી વાર અને મધ્ય